सामान्यकाळना चौथा अठवाडियानो मंगळवार माता धर्मसभा मंदिरमां बाळ ईसुनुं समर्पणनो तहेवार उजवे छे। परम यज्ञमां आपणे अर्पणनुं गीत गाईए छीए। शुं खरेखर आपणे अंતરથી આપણી જાતને આપવા માટે તૈયાર છીએ? જેમ માતા મરિયમ અને સંત યોસેફ પ્રભુ ઈસુને આનંદથી મંદિરમાં અર્પણ કરે છે, તેમ આપણા સુખ દુઃખ પ્રભુના ચરણોમાં ધરીને એમના પ્રસાદ પામવા તૈયાર છીએ? સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના બીજા અધ્યાયના વચનો 22-40। મોશેની નિયમ સંહિતા અનુસાર તેમને માટે સૂતક ઉતારવાનો દિવસ આવ્યો ત્યારે તેઓ બાળકને પ્રભુને સમર્પણ કરવા માટે યરૂશાલેમ લઈ આવ્યા, કારણ પ્રભુની નિયમ સંહિતામાં લખ્યું છે કે પ્રથમ જન્મેલો દરેક પુત્ર પ્રભુને સમર્પણ કરવો। પ્રભુની નિયમ સંહિતામાં કહ્યા પ્રમાણે તેમણે બે હોલા અથવા બે પારેવાના બચ્ચાનો ભોગ પણ ચઢાવવાનો હતો। એ વખતે યરૂશાલેમમાં શિમયોન કરીને એક માણસ રહેતો હતો। તે ધર્મિષ્ઠ અને ભક્ત હૃદયનો હતો। તે ઇસરાયેલના ઉદ્ધારની ઉત્કંઠાપૂર્વક રાહ જોતો હતો અને તેના અંતરમાં પવિત્ર આત્માનો વાસ હતો। પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના અભિષિક્ત મુક્તિદાતાના દર્શન કર્યા પહેલા તને મરણ આવવાનું નથી। પવિત્ર આત્માનો પ્રેર્યો તે મંદિરમાં આવ્યો હતો અને ઈસુના માતા પિતા નિયમ સંહિતાના રિવાજ પ્રમાણે કરાવવાની ક્રિયા માટે તેને લઈને મંદિરમાં આવ્યા। ત્યારે તેણે બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને ઈશ્વરની સ્તુતિ કરવા માંડી। હે નાથ, તમારા કોલ પ્રમાણે તમે હવે તમારા આ દાસને શાંતિથી મુક્ત કરી શકો છો, કારણ તમે બધી પ્રજાઓ માટે જે મુક્તિદાતા નિર્મ્યો છે તેને મારી આંખે નિહાળ્યો છે। તે દેશ વિદેશના લોકોને અજવાળનાર જ્યોતિ અને તમારી પ્રજા ઇસરાયેલનું ગૌરવ છે। ઈસુના માતા અને પિતા એને વિશે જે કહેવાઈ રહ્યું હતું તે સાંભળીને નવાઈ પામ્યા। શિમયોને તેઓને આશીર્વાદ આપ્યા અને પછી બાળકની માતા મરિયમને કહ્યું, જો આ બાળક ઇસરાયેલમાં ઘણાની પડતીનું તેમજ ચડતીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે અને એ રીતે ઘણાના મનની વાતો બહાર આવશે, તારું પોતાનું અંતર પણ તલવારથી વિંધાઈ જશે। આશેર કુળના ફનુએલની દીકરી હાના નામે એક પૈગંબર પણ ત્યાં હતી। તે ખૂબ ઘરડી હતી। લગ્ન પછી 7 વર્ષ તે પતિ સાથે રહી હતી અને ત્યાર પછી 84 વર્ષની થતાં સુધી વિધવા તરીકે એકલી રહેતી આવી હતી। તે કદી મંદિર છોડીને જતી નહોતી, પણ ઉપવાસ અને પ્રાર્થના કરતી રાત દિવસ ભક્તિમાં લીન રહેતી હતી। આજ ક્ષણે ત્યાં આવી પહોંચીને તેણે ઈશ્વરની સ્તુતિ કરી અને જેઓ યરૂશાલેમની મુક્તિની રાહ જોતા હતા તેમને સૌને ઈસુ સંબંધે વાતો કરી। પ્રભુની નિયમ સંહિતા પ્રમાણેની બધી ક્રિયાઓ પતાવીને તેઓ ગાલિલમાં પોતાને ગામ નાસરેત પાછા ફર્યા। બાળક મોટો થયો તેમ તેમ તેના બળ અને જ્ઞાનની પણ વૃદ્ધિ થતી ગઈ અને તેના ઉપર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હતી। આજે બાળ ઈસુનું મંદિરમાં સમર્પણનું પર્વ ઈશ્વરની દયાની યાદમાં આ રિવાજ પાડવામાં આવતો હતો। પહેલા ખોળાનો પુત્ર 40 દિવસનો થાય ત્યારે તેને મંદિરમાં લઈ જવો, ઈશ્વરની દયાને યાદ કરવી અને પ્રભુને સમર્પિત કરવો, જો આર્થિક સ્થિતિ સારી હોય તો ઘેટાને અથવા બે હોલા કે કબૂતરના બચ્ચાને પ્રભુને આપીને પ્રભુને અર્પણ કરેલ પુત્રને પરત લેવો। માતા મરિયમ અને યોસેફ ધર્મિષ્ઠ હતા। બાળ ઈસુ 40 દિવસના થતાં ધર્મસંહિતા અનુસાર સૂતક ઉતારવા અને પહેલા ખોળાના ઈસુને અર્પણ કરવા તેઓ યરૂશાલેમ આવે છે।
વર્ષોથી મુક્તિદાતાની રાહ જોતા શિમિયોન અને હન્ના યરૂશાલેમના મંદિરમાં પવિત્ર આત્માના પ્રેર્યા આવે છે. શિમિયોન બાળ ઈસુને હાથમાં લઈ ઈશ્વરની સ્તુતિ કરતાં જાહેર કરે છે કે આ બાળક વિશ્વનો પ્રકાશ છે, ઇસ્રાયેલી પ્રજાનું ગૌરવ છે અને ઘણાની ઝડતી અને પડતીનું નિમિત્ત છે. પુત્રને કારણે માતા મરિયમને દુઃખ સહન કરવાના છે. ધારું અંતર પણ તલવારથી વિંધાઈ જશે. શિમિયોનના આ શબ્દો માતા મરિયમ હૃદયમાં સંઘરી રાખે છે. ક્રૂસ પર કારમી વેદના સહન કરતા પુત્રની પાસે સાવ લાચાર બની ઊભા રહી મા મરિયમ પોતાની હાજરીથી પુત્રને બળ પૂરું પાડે છે. એ તલવારના ઘા કરતાં પણ અસહ્ય છે. શિમિયોન અને હન્નાની જેમ ઈસુને મળવા શું આપણે આતુર છીએ ખરા? પ્રભુને પોતાના સંતાનોને અર્પણ કરવા શું આપણે તૈયાર છીએ? આપણા દૈનિક જીવનને પ્રભુને અર્પણ કરવા આપણે તત્પર હોઈએ છીએ ખરા? કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા, એકમાત્ર એ મારો આશ્રય મારો તારણ હારો. પડવાનો હું તો નવથલી પડવાનો, પડી જવાની અણી ઉપરની દીવાલ હો ન જાણે ઢળતો કોટ હો ન જાણે, ભેળા થઈને ક્યાં લગી મુજને પૂરો કરવા મત શો, એક માનવી ઉપર તૂટી પડશો. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા, એક જ એ છે મારી આશા, એક જ એ છે મારી આશા. એવું કહ્યું તે ઈશ્વર વારંવાર,
ગીતોએ કરુણાનો ભંડાર, એ પણ જાણું પ્રભુજી કે તું માનવને પણ આપે ના કર્મનું ફળ તું આપે. ઈશ્વર મારો ઉગાર કરીને રાખે આબરૂ મારી, મુજે રક્ષક શક્તિશાળી. એજ આપણું શરણું હે જન, નિત્ય ભરું સો ધારો, બોજો દિલનો ત્યાં ઉતારો, બોજો દિલનો ત્યાં ઉતારો. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા, માત્ર એ મારો આશ્રય મારો તારણ હારો.